વડિયા એસબીએસ બેંકમાં સીડીએમ મશીન મૂકવામાં આવ્યું, જેમાં 24 કલાકમાં ગમે ત્યારે ગ્રાહક, વેપારી, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે રકમ બેંકમાં જમા કરાવી શકશે. આ મશીનથી રકમ મૂકી તેમજ ઉપાડી શકાશે, તેમજ ચૂકવવા પેટે 25 રૂપિયા ચાર્જ થશે. આ પ્રસંગે વેપારી મંડળના મિત્રો હાજર રહ્યા હતા. અહેવાલ રાજુ કારિયા, વડિયા. વડિયા, આપણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 1.5 વર્ષ પહેલાં રજૂઆત કરેલી હતી, જે આજે આપણી વડિયા તાલુકાની જનતાને, વડિયા વેપારીને, જે કેશ ડિપોઝિટ અંદર એસબીઆઈની અંદર જે લાઈનો લાગતી, એટલા માટે બહુ મોટા મોટી રાહત થઈ છે. એસબીઆઈની ઝોનલ અને એસબીઆઈનો ટોટલ સ્ટાફનો વડિયા ચેમ્બર ઓફ કોમર્સ ખૂબ ખૂબ આભાર માને છે કે તત્કાલ આપણે જે રજૂઆત કરીને તત્કાલ કેશ ડિપોઝિટ મશીન આપને આપી દીધું. આમનો બેનિફિટ એ મળશે કે કોઈ પણ વેપારી હોય છે એ બેન્કિંગ અવર્સની અંદર એમને પૈસા ડિપોઝિટ જમા કરવા માટે લાઇનમાં રહેવું પડે, એનો જે ટાઈમ છે એ બેંકના ટાઈમે અને એમના શોપના ટાઈમે એડજસ્ટમેન્ટ નહોતું થતું. તો કોઈ પણ વેપારી રાત્રે દુકાન બંધ કરી અને એના પૈસા જમા કરાવી શકશે. અને અધર બેનિફિટ આમનો વડિયાની જનતાને અને તાલુકામાં એટલો મળશે કે આ જે કેશ ડિપોઝિટ મશીન છે એ કમ એટીએમ પણ જેવું પણ કામ કરશે. સપોઝ 2-3 દિવસની કોઈ રજા આવશે તો બેંકને પણ ફાયદો થશે, કોઈ ઓફિસર જ્યારે સન્ડે કે એવું હોય ત્યારે પૈસા ખલાસ થઈ જાય તો એને પૈસા જમા કરવા આવવું પડતું. પણ આ કેશ ડિપોઝિટ મશીનમાં એ ફાયદો થશે કે કોઈ પણ વ્યક્તિ જમા કરશે તો કોઈ પણ વ્યક્તિ ઉપાડી પણ શકશે, એટલે એ બેયમાં કામ લાગશે. એટલે વડિયાની તાલુકાને, વડિયાના જે વેપારીને છે એ બહુ સારો એવો લાભ મળશે. અને અગેઈન કે એસબીઆઈના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે જે અમારી જે ટૂંકમાં એક રિક્વેસ્ટ હતી એ એણે તત્કાલ ફૂલફિલ કરી દીધી છે. ઉપર કંટ્રોલ લેવલે ઘણી રજૂઆત કરવામાં આવી હતી અને બ્રાન્ચ લેવલથી પણ એવા એફર્ટો કરી આજે એક વડિયા ગ્રામને આ એક સીડીએમ મશીનની જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, તો દરેક ગ્રાહકોને આ મશીન દ્વારા પૈસા ઉપાડી પણ શકશે અને પૈસા ભરી પણ શકશે. બીજી વસ્તુ, આ સીડીએમમાં જે ફેસિલિટી છે એમાં 100, 500 અને 2000 સુધીની નોટો તમે નાખી શકશો, એમાં 250 કેવી કોઈ નોટો અંદર જશે નહીં. બીજી વસ્તુ, આ સીડીએમમાં તમે કાર્ડ વગર પણ ડિપોઝિટ કરી શકશો. જો કોઈ વ્યક્તિ, ધારો કે મારું ખાતું છે, તમારું ખાતું છે, તમારા એટીએમથી નાખશો તો એમાં ચાર્જ નથી. બીજું, આ સીડીએમમાં જે કોઈ પણ ગ્રાહકો અંદર ડિપોઝિટ કરશે ત્યારે જો એમાં ડુપ્લિકેટ નોટો કદાચ એ નાખશે તો એનો એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર અથવા તો એણે જો એટીએમ કાર્ડ યુઝ કર્યો હશે તો એ નંબર સાથે નોટનો નંબરો પણ આવશે. દાખલા તરીકે કોઈ ગ્રાહકે 10,000 નોટ ભરી છે, એમાં 8,000 ક્રેડિટ થશે અને જો 2,000 એની ડુપ્લિકેટ નોટ હશે તો એ ગ્રાહકનો એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર અથવા તો પિન કાર્ડ નંબર સાથે આવશે અને એને પરત કરવામાં આવશે. બીજી વસ્તુ, આ સુવિધામાં એક વસ્તુ બીજું પણ એ છે કે